तो जिल्लामां अविरत पाणी वरसी रहेला वरसादने पगले नदी नाळाओ छलकाई चूक्या छे। त्यारे केटलीक नदीओ बंने कांठे थता तेना परना लो लेवलना कोसवे पाणीमां गरकाव थई गया हता, जेना पगले असरग्रस्त गामोना लोकोने भारे हालाकीनो सामनो करवो पड्यो हतो। तापी जिल्लामां सतत पड़ेल वरसादने पगले जिल्लामां आवेल मोटा भागनी नदी नाळाओ बंने कांठे वही रह्या छे, जेने पगले नदी नाळा पर आवेला नीचा पुल होय के चेकडेम पाणीमां गरकाव थता लोकोने भारे अगवडतानो सामनो करवो पड़ी रह्यो छे। ग्राम्य विस्तारना 30 पंचायतना रस्ता बंद करी देवाया छे। वरसादने कारणे लो लेवल पुल पर पाणी फरी वळ्या छे तो रस्ता पर पाणी फरी वळતા માર્ગો બંધ થયા છે। વ્યારા તાલુકાના 10 અને ડોલવણ તાલુકાના 9 રસ્તા બંધ થયા છે। વાલોડ તાલુકાના 5, સોનગઢ તાલુકાના 6 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। તો વાલોડના કલમકોઈ પાસે વ્યારા તરફ આવતા માર્ગ બંધ કરી દેવાયો તો ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થતા લોકોની હાલત કફોડી બની છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ છે તો ઉપરવાસમાં પાણીની આવકથી ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે। ડોસાવાડા ડેમ મહત્તમ સપાટીથી 1 ફૂટે ઓવરફ્લો થયો છે। ડેમની મહત્તમ સપાટી 405 ફૂટ છે। ગઈકાલે ડોસાવાડા ડેમને ઉપરવાસમાં 122 મિલીમીટર જેટલો વરસાદ થતાં ડોસાવાડાના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની સારી આવક થઈ છે, જેને લીધે ડોસાવાડા ડેમની પૂર્ણ સપાટી 405 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે। અત્યારે ઓવરફ્લો 1 ફૂટ છે, જેને લીધે 2108 ક્યુસેક જેટલું પાણી જઈ રહ્યું છે। એને લીધે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ વર્ષે ડેમ ભરાતા જે આપણે ઇરિગેશનના લાભિત 7-8 ગામો છે બધાને લાભ મળશે। 2108 ક્યુસેક પાણી ડેમ ઉપરથી વહી રહ્યું છે। ડેમ ઓવરફ્લો થતાં 10થી વધુ ગામોને એલર્ટ કરાયા છે તો ડેમ ઓવરફ્લો થવાથી 10થી વધુ ગામોને સિંચાઈ પીવાનું પાણી મળશે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિથી અતિ ભારે વરસાદને લઈને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખાસ કરીને જિલ્લાના 30 જેવા અંતરિયાળ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ આપણે સોનગઢ તાલુકાના કનાળા ગામે છે, કનાળા અને વ્યારાને જોડતા મુખ્ય માર્ગ છે જેમાં પાણી જેના પુલ પરથી પાણી ફરી વળવાના કારણે 10 ગામો જે જેટલા ગામોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ખાસ આપણે રસ્તોમાં જોઈ રહ્યા છો કે ભાઈ જીવના જોખમે બાઇક ચલાવીને આવી રહ્યા છે। તંત્ર દ્વારા પણ આસપાસ જે નદી નાળાની આસપાસ જે આવેલા ગામો છે તેને સૂચિત કરવામાં આવ્યું છે કે જીવના જોખમે આ રીતે નદી નાળા ન ઓળંગવા, પરંતુ કામના લઈને અને તેઓ જીવના જોખમે આ રીતનું જોખમ ખડી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે પાણી વરસી રહ્યું છે તે કહીં 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 ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જી રહ્યો છે। જિલ્લાના ખેડૂતોમાં ખુશી છે, પરંતુ જે રીતે આ રીતે પાણી ફરી રહ્યું છે, જે લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી રહ્યું છે તેને લઈને તેના લોકોમાં એક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે। નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી।